હવે આગળ વાત કરીએ તો ડાબા ગામમાંથી લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા માતા પુત્રને નડ્યો અકસ્માત. માતાનું કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ભરૂચ જિલ્લાના પાલેજના રહીશ શોકત સૈયદ મિયાના પત્ની તેમજ પુત્ર ડાભા ગામથી લગ્ન પ્રસંગમાં હાજરી આપી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આમોદ સરભાણ માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં માતાનું કરુણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નસીમબેન શોકત સૈયદ અને તેઓના પુત્ર મોહમ્મદ સાદ ડાભા ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી લગ્ન પ્રસંગમાં હાજરી આપી તેઓ પરત પાલેજ આવી રહ્યા હતા ત્યારે આમોદ સરભાણ માર્ગ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓની બાઇકને ટક્કર મારતા પાછળ બેઠેલા નસીમબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ પાલેજમાં વાયુવેગે પ્રસરતા ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. ઘટના સંદર્ભે આમોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા ફરાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.